સામાજિક કાર્યકર સેવાભાવી અને લોકોના પ્રશ્નોને વાચા આપતા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ જ્યોતિબેન રાઠોડ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંદેશો પાઠવ્યો. આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ગીતાબેન રાઠવા, સંસદ છોટાઉદેપુર જાણીતા વિદ્વાન કથાકાર પરમ પૂજ્ય વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી, ડોક્ટર મધુકર પાડવી, વાઇસ ચાન્સેલર બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપરા, તેમજ ડોક્ટર પ્રમોદ કુમારી ડીવરમા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા, ઉપરાંત સંજય અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ એચઆર એડમિન રાજ્યશ્રી, પોલીફિલ નીરજકુમાર, નાયબ વન સંરક્ષક મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપી સંસ્થાનો પરિચય આપી મહિલા દિન અને નારી ગૌરવનું મહત્વ સમજાવ્યું હતું અને મંત્રી દીપક જગતાપે મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે નર્મદા જિલ્લાની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક ડોક્ટર મીનાક્ષી તિવારી, ભારતના પ્રથમ પેટ્રોલ પંપ ચલાવનાર, ભારતની પ્રથમ મહિલા સંચાલક શશીબેન જાની, છોટાઉદેપુર લોકસભાના પ્રથમ મહિલા સંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ જેરમાબેન વસાવા, રાજપીપળા નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ ભારતીબેન તડવી, પ્રથમ મહિલા ફોટોગ્રાફર સ્મિતા શેઠ, બ્યુટી પાર્લર ચલાવતી પ્રથમ સંચાલક મહિલા દક્ષાબેન પટેલ, લોક ડાયરા ગીત સંગીત ગાનાર પ્રથમ લોક ગાયિકા ઉર્વશી પ્રજાપતિ, નર્મદા જિલ્લાની પ્રથમ મહિલા કથાકાર નિશા પંડ્યા, એફએમ રેડિયોની સેવારત રેડિયો જોકી અને ગાઈડ નર્મદા મહિલા આરએફઓ, પ્રથમ મહિલા એસીએફ અને પ્રથમ ડીસીએફ મહિલા અધિકારી, નેશનલ લેવલે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર નર્મદાની પ્રથમ જુનિયર મહિલા ખેલાડી, પ્રથમ મહિલા જિમ્નાસ્ટિક કોચ બિકેતા પટેલ, નર્મદામાં સૌ પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરનાર નર્મદાની પ્રથમ મહિલા પ્રિન્સિપાલ દક્ષા પટેલ, કુંવારી માતાના ત્યજી દેવાયેલ એક દિવસના બિનવારસી બાળકને દત્તક લઈ બે વર્ષથી સુધી ઉછેરી મા બાપની ભૂમિકા ભજવતી નર્મદાની સેવાભાવી મહિલા ચંપાબેન ભીલ, પ્રથમ જિલ્લા ક્ષય અધિકારી મહિલા ડોક્ટર જંખના વસાવા, માત્ર એક રૂપિયામાં કેન્સરની સારવાર કરનાર ભારતની પ્રથમ કેન્સર સ્પેશિયાલિસ્ટ મહિલા તબીબ ડોક્ટર દમયંતીબા સિંધા, સૌથી નાની વયની તલવારબાજી ટ્રેનર દિવ્યાંશી બા સિંધા, રાજપીપળા નગરપાલિકાની પ્રથમ મહિલા યુવા વિપક્ષ નેતા સાહેન્દુર પઠાણ, ઓર્ગોનિક ખેતી કરનાર નર્મદા જિલ્લાની પ્રથમ પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન વસાવા, રાજપીપળા નગરપાલિકામાં સૌથી વધુ વખત કોર્પોરેટર રહી ચૂકેલા મહિલા કોર્પોરેટર ભારતીબેન વસાવા, 2500થી વધુ સગર્ભા મહિલાની વિનામૂલ્યે સારવાર કરનાર ગાયનેક મહિલા તબીબ ડોક્ટર દર્શનાબેન દેશમુખ, તીરંદાજીમાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ જુનિયર મહિલા તીરંદાજ ખેલાડી તેજલ દિનેશ ભીલ, મહિલા ડીવાયએસપી વાણી દુધાત ચેતનાબેન ચૌધરી, મહિલા પીએસઆઈ ઉપરાંત ભૂખ્યાના ભોજન બનાવનાર રાજપીપળાની હરતી ફરતી અન્નપૂર્ણા મહિલા મારિયા બર્ક, આશ્રમની સંચાલિકા લેખિકા અને મહિલા ચિત્રકાર અમિતાબેન શાહ, પ્રતિભાવન મહિલા શિક્ષા લેખિકા શાસ્ત્રીય ગાયન શાસ્ત્રીય સંગીતમાં હિરલ રાવ, રાજવી મહિલા રૂકમણી દેવી ગોહિલ સહિત 54 સેવાભાવી મહિલાઓની નોંધપાત્ર સેવાને બિરદાવી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા વુમન એચિવમેન્ટ એવોર્ડ 2022 એનાયત કરી ટ્રોફી પ્રમાણપત્ર ખાસ ખીસ પહેરાવી પુષ્પગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુરના સંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ મહિલાઓને વિમેન એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આગળ ચલાવ્યું છે. ગુજરાતમાં રાજ્ય સરકારના અથક પ્રયત્નોને કારણે મહિલાઓની સુરક્ષા વધી છે. શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનો દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મહિલાઓની શક્તિઓ અને સામર્થ્યને બિરદાવનાર જનકલ્યાણ સંસ્થા રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ,
દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 9421-86-88-80 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 9942-55-4-51